નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુથ વિદ્યાકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે એક સરસ મજાના ટોપિક વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ પાર્ટ વન ટીપ નંબર વન તમારા સુધી પહોંચી ગઈ છે આશા છે કે તમારા સુધી પહોંચી ગઈ છે ને તમે ટીપ ટુ જોઈ રહ્યા છો ને જો ટીપ ટુ તમે જોઈ રહ્યા છો તો ટીપ વન ની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિદ્યાર્થીઓ કે હવે મારે હાઉ ટુ રાઈટ પેપર ઇફેક્ટિવલી પેપરને અસરકારક રીતે કઈ રીતે લખવું એની ટીપ વન આપણી મેન્ટેલિટી કઈ રીતે હોવી જોઈએ આપણો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ આપણું વલણ કેવું હોવું જોઈએ એના વિશેની આપણે વાત કરી હવે મારે તમારી સાથે ડિસ્કસ કરવી છે ટીપ નંબર ટુ અને એ શું છે તો જ્યારે દસમા વાળા વિદ્યાર્થીઓ કે બારમા વાળા વિદ્યાર્થીઓને જ્યારે બોર્ડનું પેપર દેવા જાય છે ત્યારે બોર્ડના પેપરમાં પેપર હાથમાં ક્વેશ્ચન પેપર આવે છે એમાં પંદર મિનિટ એ લોકોને વાંચવાનો સમય આપવામાં આવે છે એ પંદર મિનિટ દરમિયાન તમારે શું કરવું બરાબર વોટ ટુ ડુ ડ્યુરિંગ ફિફ્ટીન મિનિટ્સ એ પંદર મિનિટ દરમિયાન તમારે શું કરવું જોઈએ ડૂઝ એન્ડ ડોન્ટ્સ શું ન કરવું જોઈએ એના વિશેની આપણે ચર્ચા આજે કરવાની છે હવે તમને નહીં ખ્યાલ હોય પણ તેમ છતાં હું તમને માહિતી આપી દઉં જ્યારે તમને પેપર બોર્ડનું પેપર હોય ક્વેશ્ચન પેપર આપ્યા બાદ તમને પંદર મિનિટ આપવામાં આવે છે પેપરનું એનાલિસિસ કરવા માટે એ પંદર મિનિટમાં પેપરનું એનાલિસિસ કરતી સમયે હું એક જ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વસ્તુ કરે છે કરતા આવ્યા છે અને કદાચ કરતા રહેશે પણ એમાં થોડોક બદલાવ લાવવાનો છે શું કરતા આવ્યા છે શું કરતા રહેશે શું કરશે તો કે આખે આખું પેપર વાંચે એટલે ભાઈ આખે આખા પેપર વાંચવાનો કોઈ મિનિંગ નથી તમે ઉલટાના અંડર પ્રેશર તમારું માઇન્ડ જે આખું પ્રેશરમાં જ જશે કદાચ માનો કે જો આવડે છે વેલ એન્ડ ગુડ પણ એનો બીજો પહેલું પણ હશે કે સિક્કાની બીજી બાજુ પણ હશે કે કદાચ ન પણ આવડે તો તમારું માઇન્ડ છે એ એકદમ પ્રેશરમાં જતું રહેશે તો આવડતું હશે એ ભૂલી જવાશે અને જો આવડે જ છે તો તોય આવડવાનું જ છે તો આખે આખું પેપર ન વાંચો તો સાહેબ સરકાર હેતુલક્ષીનો આપણો જે સેક્શન છે એના જવાબો તમારા માઇન્ડમાં નક્કી કરી રાખો કે ભાઈ આ ક્વેશ્ચનનો જવાબ આ આવશે આ ક્વેશ્ચનનો જવાબ આ આવશે આ ક્વેશ્ચનનો જવાબ આવશે જેથી કરીને તમે જે પેપર લખવાની શરૂઆત કરો છો એટલે તમારે સીધો જ જવાબ આવડી જશે ત્યારે વિચારવાનો સમય નહીં લેતા સેક્શન એ ક્લિયર થઈ જાય આખે આખો કે ભાઈ કઈ રીતે આનું આખું માઇન્ડસેટ આખું પ્લાનિંગ કરી નાખો કારણ કે તમે ધોરણ દસ છે આખું વર્ષ ભણ્યા ભણાવે બારમું હોય તો તમે આખું વર્ષ ભણ્યા એટલે તમને એટલું તો ખ્યાલ આવશે આમાં આવી રીતે આવશે આમાં આવી રીતે એટલું તો તમે પ્રિપેર હોય જ બરાબર તો એ રીતે છે તમે સેક્શન એ તૈયાર કરી નાખો સેક્શન એ તૈયાર થઈ જાય પછી સેક્શન બી ઉપર જમ્પ કરો કે એમાં માનો કે શોર્ટ ક્વેશ્ચન જે માનો કે ઇંગ્લિશની જો પર્ટિક્યુલર ઇંગ્લિશ સબ્જેક્ટની વાત કરું તો કોમ્પ્રિએન્શન વાળું મતલબ કે જે પેરેગ્રાફ છે પેરેગ્રાફ આખો વાંચી લો એટલે સવાલ નીચે તમને ખ્યાલ આવી જશે કે આનો જવાબ આટલી એરિયામાં જ મળશે એટલે કે આટલી જગ્યામાંથી જ મને મળશે પેલો પ્રશ્ન છે તો ઉપરની જ મળી જશે રાઈટ રીતે તૈયાર કરી નાખો રાઈટ તો આ વસ્તુ છે તમારા માઇન્ડમાં એક ચક્રવ્યૂહ તૈયાર કરી નાખો એ પંદર મિનિટ દરમિયાન આખે આખું વાંચવા કરતા જે માંથી આપણે તરત જ જવાબ મેળવી શકીએ એમ છીએ એ તૈયાર કરી નાખો એટલે એ જે વિચારવાનો સમય છે પેપર લખતી વખતે તમારે નહીં આપવો પડે

તમે ફૂલ મહેનત કરીને ગયા છો તમે દરેક પ્રશ્ન છે એ આપણે વ્યવસ્થિત રીતે સોલિડ રીતે પ્લાનિંગ કરીને ગયા છો તો તમને આવડવાનું જ છે એટલો કોન્ફિડન્ટ રહેજો બરાબર ઓકે અને બીજું હવે જ્યારે તમને એમ કહે છે કે વિગતો ભરવાની વાત આવે છે પેપરમાં એ પેપરની વિગતો પણ શાંતિથી ભરવાની છે બરાબર ક્યાંય લખવાનું નથી પેપરની આન્સર શીટમાં એક પણ જગ્યાએ તમારે લખવાનું નથી ઓકે એ જે આન્સર પેપર છે એમાં શરૂઆતમાં જે પણ સમય મળે છે એમાં ડેટા બાદ ક્યાંય બીજું કંઈ પણ લખાણ એ છે ઓકે પ્રશ્ન પેપર કાંઈ કરવાનું નથી વાંચવાનું છે તો એ વાંચવાનું જ છે પેન હાથમાં લઈને ગણતરી ન કરતા પેન હાથમાં લેવાની નથી બિલકુલ નથી લેવાની આ પંદર મિનિટ દરમિયાન માત્ર ને માત્ર તમારે ક્વેશ્ચન પેપર વાંચવાનું છે ક્યુ તો કે શરૂઆતનો પોર્શન જેમાં હેતુલક્ષી છે ધોરણ દસ માટે હવે તો હેતુ લક્ષી ચોવીસ માર્ક ના છે ધોરણ બાર માટે હેતુ લક્ષી ત્રીસ માર્ક ના છે તો આ વર્ષે તમારે બહુ સરળ થઈ જશે તમે ખાલી સેક્શન એ એટલે કે હેતુ લક્ષી સોલ્વ કરશો ને પંદર મિનિટ જતી રે ભલે જાય પાછળનું હાથ પણ ન ડાળતા ઓકે તો આ વાત થઈ શરૂઆતની પંદર મિનિટમાં પેપર આંખું વાંચીને આપણી જાતને ડિપ્રેશનમાં મૂકવાની નથી જો આવડે છે તો તમે ખુશ થવાના છો બરાબર છે પણ આપણે બીજો પહેલું પણ વિચારવાનો કારણ કે તમને કદાચ પંદર સવાલ આવડતા હશે એક નહીં આવડતો હોય તો આપણું માઇન્ડ આખે આખું એક નહીં આવડતું હોય ને ત્યાં જતું રહેશે તો આપણે એવો હુકમ કરવું જોઈએ બાય સેક્શન એ ક્લિયર કરો ઓકે તો આવડે છે એના ઉપર જબરદસ્ત આપણે રજૂઆત હોવી જોઈએ ઓકે તો આપ છે પંદરની શરૂઆતની પંદર મિનિટમાં વોટ ટુ ડુ શું કરવું જોઈએ ટીપ નંબર ટુ આપણી એ છે કે શરૂઆતની પંદર મિનિટમાં શું કરવું જોઈએ તો એ આપણે ધ્યાન રાખીશું શું આખું પેપર વાંચવું નહીં નહીં આખું પેપર તો કરવું શું તો કે સેક્શન એ સેક્શન એ એટલે કે હેતુલક્ષી માઇન્ડમાં ક્લિયર કરો ખાલી કે પેન હાથમાં લેવાની નથી પેન હાથમાં નહીં માઇન્ડમાં ક્લિયર કરો ઓકે ખબર પડી ગઈ આ વસ્તુ આપણે હોવું જોઈએ આવી એવી નાની નાની બાબતો ધ્યાનમાં રાખજો કારણ કે હવે તો સીસીટીવી સર્વેલન્સ તમારી ઉપર હશે જ પેન હાથમાં લઈને આજુબાજુમાં ડાફોળે અમારો બધું બંધ કરી દેવાનું બસ ફૂલી ફોકસ ઓન ધ પેપર ઓકે તો આ છે પંદર મિનિટ શરૂઆતની પંદર મિનિટમાં આ વસ્તુ આપણા દ્વારા થવી જોઈએ ત્યારે જઈને પેપર છે બહુ સરસ રીતે પ્લાનિંગ કરી અને આપણે આગળ વધશું ને તો તમને કોઈ રોકી નહીં શકે ગેરંટી છે મારી પણ હા નિરાતે નિરાતે શીખતા રહેજો અને ધ્યાન રાખતા રહેજો કે કઈ કઈ રીતે આપણે આગળ વધવાનું છે તો આ સાથે આપણે આજનું જે ટીપ ટુ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ વધુ ટીપ જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને જૂનો વિડીયો છે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક્યુ જય હિન્દય ભારત ભારત માતા કી જય